આપ જ્યાં પણ છો ને સાહેબ, ત્યાંથી આપ સાંભળજો. અમારો એક જ સૂર છે, સવારે ઉઠીએ ને ત્યારે આપની યાદ આવે, નૌકાશી વાપરીએ ત્યારે પણ આપની યાદ આવે. આપને અમારી યાદ નથી આવતી. પાઠ લઈએ, પાઠમાં કોઈ પણ શંકા થાય ત્યારે જ્યારે મન થાય ત્યારે આપણી પાસે દોડી આવતા. સાહેબ આનું શું છે જરાક જોઈ આપો. શંકા વિચારી ત્યાં જશે ત્યારે આપની બહુ યાદ આવે છે, પણ આપ જ્યાં બેઠા છો ત્યાં અમારી યાદ નથી આવતી. આપણે કાપ કાઢવા બેસીએ અને અમારો કાપ હોય ત્યારે આપનો કાપ લગભગ હોય, આપનો કાપ હોય ત્યારે અમારો કાપ લગભગ હોય, ત્યારે પણ આપને ખૂબ યાદ આવે છે. આપ તો જુઓ જ છો ને, તો આપને અમારી યાદ નથી આવતી. બપોરે પડી લેણ કરીએ ત્યારે પણ યાદ આવે છે, અને ખાસ કરીને સાહેબ સાંજે પાણી ચૂકવે ને ત્યારે સાહેબ જે નજીક ના હોય એને ખાસ પૂછે. રતને પાણી ચૂકવ્યું, દધીએ પાણી ચૂકવ્યું, ભૈવાનુએ પાણી ચૂકવ્યું, બધાને પૂછે ત્યારે પણ આપની યાદ આવે છે. આપને અમારી યાદ નથી આવતી. રાત્રે સંથારો કરતા પણ આપની યાદ આવે છે, આપને અમારી યાદ નથી આવતી. આપને સાહેબ હવે એક જ પ્રાર્થના છે. આપ જોઈ જ રહ્યા છો, આપ જોઈ જ રહ્યા છો અમારી પુણ્ય કે અમારી એવી આંતરિક વિશુદ્ધિ નથી કે આપ પ્રત્યક્ષ થઈને આવો, આપ અમને દેખાવ તો અમારું પુણ્ય નથી, કશું જ નથી અમારું. પણ લોકોમાં સાહેબ એક કહેવત સાંભળી છે કે છોરું કછોરું થાય પણ માવતર કહો માવતર. આપ તો માં હતા ને, અમારી પુણ્ય ને વિશુદ્ધિને મૂકો બાજુ ઉપર, અમારી લાગણીને તો જુઓ, એક વખત તો આવો. બીજું કશું જ માંગવું નથી, ખાલી આપ જ્યાં છો ત્યાં અમે આવીએ અને જ્યાં જાઓ ત્યાં અમે પાછળ આવીએ, એટલી જ પ્રાર્થના છે. મારા દીક્ષાની શરૂઆતના જ વર્ષો હતા, માંડ 2 કે 3 વર્ષ મારી દીક્ષાને હશે. ઉંમર નાની હતી, ઘાટકોપર સંગાણીના ઉપાશ્રયમાં તેજકાળની અંદર સાહેબ આપણે હતા, અને બપોરના સમયમાં હું રિસાઈ ગયો. મને અત્યારે યાદ નથી સાહેબ હું કયા કારણે એ વખતે રિસાઈ ગયો, પણ હું રિસાઈ ગયો રીસમાં, ને રીસમાં હું ઓછરી વાપરવા માટે ન ગયો. સાહેબ આપ આપની ઓછરી અલગ વાપરતા હતા, માંડલી અલગ બેસે, હું માંડલીમાં નહોતો ગયો એનો આપને ખ્યાલ હતો. આપ વાપરીને પાછા આવ્યા ગેલેરીની અંદર હું સંથારો પાથરીને સુઈ ગયો હતો. સાહેબને એ વખતે એમ થયું આ થાક્યો હશે ને સૂતો હશે. બપોરે 2 વાગે સાહેબને ખબર પડી કે મને રીસ ચડી છે, અને રીસમાં મેં બપોરે વાપર્યું નથી. સાહેબે એક સાધુ ભગવંતને બોલાયા, બોલાવીને કીધું કે બપોરે 2 વાગે જાઓ ગોચરી ઓરવા, જે મળે તમે લઈ આવો. ઓલા મહાત્મા બપોરે 2 વાગે વળીને આવ્યા, મને તો ખબર નહીં હું તો રીસમાં સુઈ ગયો હતો. 2 વાગે સાહેબે મને ઉઠાડ્યો, હું ચમક્યો એકદમ. શું થયું સાહેબ? હું કાંઈ બોલું એની પહેલાં સાહેબે તરફની ચોકટામાંથી એ મહાત્મા મૈસૂરનો ટુકડો વળીને લાવ્યા હતા, મૈસૂરનો ટુકડો કાઢ્યો. હું કાંઈ બોલું કે સમજો એની પહેલાં સાહેબે મારા મોઢામાં મૈસૂરનો ટુકડો નાખી દીધો. સાહેબ રીસને કાઢ્યો કહેતા હતા. એ વખતે સાહેબ આપ બોલ્યા હતા કે ગમે એવો પણ કાળિયો ચડે ને તો ક્યારે ભૂખ્યા નહીં સુઈ જવાનું. સાહેબ બપોરે 2 વાગે પણ અમને રીસ ચડ્યો તો આપ વપરાવા માટે આવતા.
ક્યાંક કોઈ ગુનો કરી દેખીએ ને, એ ગુનો કર્યા પછીનો પણ એક આનંદ હતો. આપનું વાસ્તવ એવું હતું કે જો અમે કોઈ ગુનો કરી દેખીએ ને, તે ગુનો થયા પછી આપ ડબલ વાસ્તવ્ય થી અમારા ઉપર વર્ષી જતા હતા. ગુનો કર્યા પછી અમને ક્યારે દુઃખ નતું થતું, અમને આનંદ આવતો હતો. ચલો આજે ગુનો થઈ ગયો આપણાથી જાણતા અજાણતા આજે સાહેબ નો ડબલ પ્રેમ મળી જતો. આજે ખોટે ચાલે છે સાહેબ, કોઈ કામ ની અંદર હું બેઠો હોય, નક્કી કર્યું કે રાત્રે 11 વાગે મારે સુઈ જવું છે, 11 વાગે ત્યારે મને કોણ બોલાવશે, ચાલ રત્નબાનુ આવી જા. કોક કામ માટે હું બહાર ગયો ને, આવતા મને 1/2 કલાક કોણું થઈ જશે, તો નીચે દાદરા ઉપર આવીને કોણ મને ઠપકો આપશે કે તું આવી રીતે જતો રહે તો કેટલી ચિંતા થાય, તને કઈ ખબર પડે છે? કોણ કહેશે સાહેબ હવે આ વાત? ક્યારેક તાવ આવ્યો હશે, રૂમ તો અમને ચોક્કસ મળી જશે, પણ એ રૂમ માં પ્રેમથી સુવાડીને આ બહાર જઈને કહેતા હતા કે તું અંદર સુઈ જા, હું બહાર શેડ નીચે સુઈ જઈશ, આવું કહેનાર હવે કોણ મળશે? હવે ક્યારેક રીસ ચડી જશે તો મૈસુર નો ટુકડો વપરાવનાર પણ કોણ મળશે? અપરંપાર સાહેબ વાત્સલ્ય આપે અમને આપ્યું છે, છેલ્લે એટલું જ કહું, જમીન માંથી ધાતુઓ નીકળતી હોય છે, એક ઉત્કૃષ્ટ પોતીની ધાતુ હોય અને એક સાવ લો ક્વોલિટીની ધાતુ હોય. લોખંડ એ સાવ હલકામાં હલકી ધાતુ કહેવાય. સાહેબ અમે લોખંડ જેવા હતા, આપને છેલ્લે સાહેબ એટલું જ કહેવાનું મન થાય છે, સજીને લોહનું બક્ષતર તમોને ભેટવા આવ્યો છું. સાહેબ અમે તો લોખંડ છે, આ દુનિયામાં અમારી કોઈ કિંમત નથી. સજીને લોહનું બક્ષતર તમોને ભેટવા આવ્યો છું, સાંભળ્યું છે કે લોકો તમોને પારસ ભણી કહે છે. આ ગુરુદેવમાં આ તાકાત હતી કે તે સાધુઓની અંદર કઈ કઈ શક્તિઓ છે એ પોતે પારખી શકતા હતા અને એને અનુરૂપ એમને આજ્ઞા કરતા હતા. આજ્ઞા કરે ત્યારે એ મહાત્માને પણ એમ લાગે કે ગુરુદેવ આ આપ શું કરી રહ્યા છો, મારી આવી કોઈ લાયકાત જ નથી, મારી કોઈ આવી ઓકાત જ નથી કે હું આટલું મોટું કાર્ય કરી શકું. ત્યારે ગુરુદેવ એમ કહે કે તારે એ કશું વિચારવાનું નથી, હું કહું છું એ પ્રમાણે તારે આગળ વધવાનું છે. અમારી જાતને નથી ઓળખી શક્યા એટલી બધી તો આપે અમને ઓળખી લીધા, અમે અમને પોતાને નથી ઓળખ્યા એવા આપે અમને ઓળખી.